બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું, રામધૂમ બોલાવી વિરોધ નોંધાવ્યો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર આપવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા કાલાવડ મામલતદારને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કાલાવડ તાલુકાના ખેડૂતોની પાક નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ કરવામાં આવી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા રામધૂન બોલાવવામાં આવી. કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો ઊભો પાક કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન સહિતનો પાક સદંતર નિષ્ફળ થઈ જવા પામેલ છે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી વહેલામાં વહેલી તકે સહાય ચૂકવી ખેડૂતોની વારે આવવા આમ આદમી પાર્ટી કાલાવડ દ્વારા વિરોધ નોંધાવી કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. હર્ષલ કંદેડિયા, જેડએસ ટીવી, જામનગર. તાલુકાના સહેર દ્વારા મામલતદારમાં પણ મુખ્યમંત્રીશ્રીને અતિવૃષ્ટિ પડી અને ત્યાર પછી તેમની માવઠું ગયું, માવઠાના માર્ગે સાથે કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે. તો ખેડૂતોને એસડીઆરએફના નિયમ મુજબ અતિવૃષ્ટિની સહાય અને અત્યારે જે નુકસાની થઈ એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ધારાધોરણ મુજબ તાત્કાલિકના ધોરણે સહાય ચૂકવવામાં આવે, વાતો નહીં પણ અમલ કરવામાં આવે. ખેડૂતોને વારંવાર માવઠાના માર્ગથી નુકસાની થઈ અને તાત્કાલિકના ધોરણે ખેડૂતોની માહિતબાપ બનીને સરકાર ખેડૂતોને સહાય તાત્કાલિક કરે એ અમારી આમ આદમી પાર્ટીની માગણી છે. મુખ્યમંત્રીશ્રીને આદેશ અનુસાર આપેલું છે અને જે ખેડૂતોને માવઠાથી માંડી અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું છે એ સત્વરે સર્વે કરી અને સહાય આપે એવી અમારી અપેક્ષા છે. આજરોજ કાલાવડ તાલુકાની અંદર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ખેડૂતોને જે પારાવાર નુકસાન થયેલું છે એ નુકસાનના વળતર રૂપે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ ખેડૂતોને એને વહેલીમાં વહેલી તકે એનો સર્વે કરાવી અને તેને તેનું વળતર પૂરું મળી રહે એવી અપેક્ષા અમે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરી. અસ્તુ જય. મોદી સાહેબ એમ કહે છે કિસાન સહાય યોજના પાકની ઓલી લણણી થઈ ગઈ હોય, ખેતરમાં ઢગલો હોય, ટ્રેક્ટર ભરાઈ ગયું હોય, વરસાદ આવે તો મળે, તો આ તો ત્રણ વાર પતારી ફરકી ગા, કાંઈ કોઈ જવાબ નથી દેતું. ખેડૂતોને આ ખોટી વાતો કરે છે, એજન્ડા છે આખો એનો આવો ખોટો, ખેડૂતોને ભરમાવે છે. હવે ખેડૂતોને ધ્યાન રાખવાની જરૂર છે કે આનો જવાબ એને દેવાનો છે. પ્રાંતિશ પ્રાઇમ, પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ, આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન, દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એક વાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909990161.